विद्यार्थी मित्रों, हवे आज आप नवो टॉपिक भणीशुं इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी। बराबर, पहला आपणे एनसीईआरटी बेज आपणे आखू जोई लईए, पछीना लेक्चरनी अंदर आपणे एनो जीनीटमां जईशुं, केम के एक साथे आमां करशुं ने तो थोड़ू तमने अटवाई जशो। तो इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी कोने कहेवाय, तो एनी एक्झेक्ट डेफिनेशन एवी छे, हुं आ जे लखी दऊं छुं ए तमारे बोर्ड माटे वांचो। बराबर, ए रीते छे। तो एक्ज़ेक्ट डेफिनेशन एवी छे के ज्यारे वायुरूप तटस्थ परमाणु अने ए तटस्थ परमाणु में धारो के एक्स नामनु कोई तत्व छे, एक इलेक्ट्रॉन दाखल करो तमे अने एमां ऋण आयन बने। केवो आयन बने? ऋण आयन बने। त्यारे थता एन्थाल्पी फेरफारने, ऊर्जाना फेरफारने, एन्थाल्पी फेरफारने इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी कहे छे। शुं कहेवाय? इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी। अने एनी संज्ञा छे ने डेल्टा ई जी एच। समझो, शू कहवा? ईजी एच। तटस्थ परमाणु में इलेक्ट्रॉन तमे जयरे दाखल करो छो विद्यार्थी मित्रों, त्यारे ऋण आयन बने, तो त्यारे जे उष्मा फेरफार थाय एन्थाल्पी फेरफार, एने इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी कहवाय। इन शोर्ट हूँ तमने एवं कहूँ छू कि आमा मैं एवं नहीं कीधु कि ऊर्जा आपवी पड़े अथवा ऊर्जा मुक्त थाय, केम के ए तो तत्व पर आधार राखे। પહેલામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આગળ આપણે ચલાવ્યું હતું આયનીકરણ, એમાં તો કીધું જ હતું ઇલેક્ટ્રોન દાખલ દૂર કરવો હોય એટલે ઉર્જા આપવી જ પડે, આમાં એવું નથી। બરાબર, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય। ક્લિયર? બરાબર, આને ઇક્વેશન સ્વરૂપે જો દર્શાવવું હોય તમારે, ઇક્વેશન સ્વરૂપે, તો એક્સ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન દાખલ કર્યો વિદ્યાર્થી મિત્રો, એટલે એક્સ માઇનસ બને છે। શું બને છે? એક્સ માઇનસ। અને અહીંયા હું નોંધ કરી દઉં છું તમને, અને શું નોંધ કરી દઉં કે કોઈ પણ પરમાણુ છે, બરાબર, એ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે કે શોષક હશે? ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક હશે? તે જે તે તત્વના સ્વભાવ પર આધાર રાખે છે, જે તે તત્વના સ્વભાવ પર આધાર રાખે, એટલે કે ઉર્જા મુક્ત થશે કે ઉર્જા આપવી પડશે, એ જે તે તત્વના સ્વભાવ પર આધાર રાખે છે। ક્લિયર થઈ ગયું? બરાબર, પણ એક વસ્તુ હું તમને ખાસ કહી દઉં, જે તમારે ખાસ મગજમાં રાખવાની અને બોર્ડની પરીક્ષાઓમાં પણ લખવી પડે। બરાબર, ઘણા બધા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે મેળવે છે, બરાબર, ઘણા તત્વો ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે। ઉર્જા કેવી કરે છે? રિલીઝ કરે, ઉર્જા મુક્ત કરે છે। બરાબર, તો તેવા સમયે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય છે, મુક્ત થાય છે। બરાબર, ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે એન્થાલ્પી છે, બરાબર, એ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? નેગેટિવ હોય છે। અને જસ્ટ ફોર યોર નોલેજ, મોટે ભાગે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ જ હોય છે, આ હું તમને ખાસ કહી દઉં। ચાલો હવે જોઈએ, આપણે શરૂ કરીએ, બરાબર મગજમાં ઉતારજો। ચાલો અહીંથી પહેલું કારણ એવું પૂછશે
કે સમૂહ નંબર 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય છે. પહેલું કારણ, સમૂહ 17ના જે તત્વો છે એ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ નેગેટિવ છે. વધુ કેવું છે? નેગેટિવ છે. કારણ આપો. જો તમને એમ પૂછ્યું હોય ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ શોધો, તો તમને એનું ઋણ મૂલ્ય શોધવાનું જ પૂછ્યું. આ તમને સ્પષ્ટ ચોખ્ખી વાત કરી દઉં છું. વધુ ઋણ મૂલ્ય એટલે નેગેટિવ સાઇનને મૂલ્ય સાથે કમ્પેર કરવાની નથી, નકર એ ઓછું મૂલ્ય થશે. ચિહ્ન એવું બતાવે છે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે, એટલે એ નેગેટિવ છે. પણ 17માનું નેગેટિવ મૂલ્ય સૌથી કેવું હોય? વધારે ઋણ હોય. શું કામ એવું? તો તમે એક જનરલી રીતે સમજો કે 17મા સમૂહના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે, બરાબર. હવે એ એક ઇલેક્ટ્રોન જો મેળવી લે, તો એક ઇલેક્ટ્રોન મેળવીને એ NH2NP6 બનાવી નાખે, અને જે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના છે, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના શું કરે છે? પ્રાપ્ત કરે છે. અને તમને ખબર છે કે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. કેવી ઇલેક્ટ્રોન રચના છે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે. ઋણ મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નેગેટિવ મૂલ્ય સૌથી કેવું છે? વધુ છે. ક્લિયર? આ એનું કારણ તમારે લખવાનું. લખાય આમ નામ તમારે વાક્ય રચના સ્વરૂપે કે સમૂહ નંબર 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં NH2NP5 ઇલેક્ટ્રોન છે, તે એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી, ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, માટે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરો ત્યારે ઉર્જા મુક્ત થાય, કારણ કે સ્ટેબલ થઈ જાય ને. સ્ટેબલ એટલે પોતાની બધી એનર્જી રિલીઝ કરી. તમને આગળ પણ સમજાવવામાં આવ્યું છે કે જે પણ પદાર્થ, કોઈ પણ તત્વ હોય ને, એ સ્ટેબલ થાય ને એટલે એની પાસે ઉર્જા ન હોય. એકદમ ઓછી ઉર્જા હોય તો જ સ્ટેબિલિટી વધારે હોય. ક્લિયર? આ એનું પહેલું કારણ, બરાબર. MCQ સોલ્વ કરો. તમને એમ પૂછ્યું પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કોનું સૌથી વધારે, તો પહેલું 17માં સમૂહનું તત્વ વધવાનું, બરાબર. પછી જ બીજું વિચારવાનું. એવું તમને MCQમાં પ્રેક્ટિસ કરીશું ને આપણે. ચાલો, રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ધ્યાન આપજો, બરાબર. હવે કારણ એવું પણ પૂછે અહીંયા, બીજું કારણ, બરાબર. આ ટોપિક આની સાથે જ છે, બરાબર. કારણ એવું પૂછે કે ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ધન હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, અહીંયા હું લખું, સમૂહ 17ના જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, એ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ધન છે. સૌથી વધુ કેવું છે? ધન. જો ધન મૂલ્ય એટલે તમે, મેં પહેલાં કીધું મૂલ્ય સાથે કમ્પેર કરવાની નથી, બરાબર. સૌથી વધુ મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું પૂછ્યું એટલે 17મા સમૂહની જ હોય, 18મા સમૂહની આવે નહીં. સોરી, અહીંયા 17ને અહીંયા 18 કરવાની. 18મા સમૂહનું ધન મૂલ્ય હોય. જો ધન મૂલ્ય પૂછ્યું હોય ને તો 18મો સમૂહ લખો, તો કંઈ વાંધો નથી. ચાલો, હવે કેવી, શું કામ આવું થાય તો હું તમને સમજાવું. પહેલાં સિમ્પલ સમજૂતી આપી દો. આ સમૂહ નંબર 18ના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે, જે પૂર્ણ ભરાયેલી છે અને પહેલેથી સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ફેમિલી એકદમ કમ્પ્લીટ જ છે. સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના શું કરે છે? ધરાવે છે, બરાબર. હવે સ્ટેબલ ઇલેક્ટ્રોન રચનામાં તમારે જો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય ને, તો તમારે આનાથી ઊંચા શક્તિ સ્તરમાં જવું પડે, બરાબર. નવો ઇલેક્ટ્રોન દાખલ થાય, બરાબર. એ યાદ રાખજો કે મુખ્ય શક્તિ સ્તર કરતાં પછીના શક્તિ સ્તરમાં દાખલ થાય. એટલે અહીંયા લખાય કે મુખ્ય ઇલેક્ટ્રોન રચના અથવા મુખ્ય શક્તિ સ્તર કરતાં,
मुख्य शक्ति स्तर करता ऊंचा शक्ति स्तर में दाखल करवो पड़े अने जे अस्थायी इलेक्ट्रॉन रचना है केवी इलेक्ट्रॉन रचना है अस्थायी माटे इलेक्ट्रॉन दाखल करवा माटे ऊर्जा आपवी पड़े तेथी इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पीनु मूल्य वधारे धन छे वधु धन मूल्य 18 समूहना तत्वोनु छे क्लियर थई गयुं समूह 18 तत्वनी इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पीनु मूल्य सौथी वधु धन छे कारण के समूह नंबर 18 तत्वनी इलेक्ट्रॉन रचना में नवो दाखल थतो इलेक्ट्रॉन मुख्य शक्ति स्तर करता ऊंचा शक्ति स्तर में दाखल थाय छे जे अस्थायी इलेक्ट्रॉन रचना धरावे छे माटे तेनी इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पीनु मूल्य वधारे धन छे। क्लियर थई गयुं बराबर? तो आ रीते तमारे ध्यानमां राखवानुं बराबर। એટલે કહેવાનો મારો સીધો અને સાદો મતલબ તમારો એટલો જ થાય છે કે આવર્ત કોષ્ટકમાં ઉમદા વાયુ તત્વો જેટલા પણ છે એ ઉમદા વાયુ તત્વની જમણી બાજુ એની આગળ જમણી બાજુ તત્વની અગાઉ જમણી બાજુ નકર પાછા પહેલી બાજુ જતા રહેશો તો ઉમદા વાયુ તત્વની અગાઉ જમણી બાજુ ઉપરની તરફ ગોઠવાયેલા તત્વો બરાબર આમ તો જમણી જે આધુનિક આવર્ત કોષ્ટક છે એનો 18મો સમૂહ બરાબર અને એની આમ તો ડાબી બાજુ થાય સોરી ઉમદા વાયુ તત્વની બરાબર ડાબી બાજુએ ઉપરની તરફ ગોઠવાયેલા તત્વો એ તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય છે વધારે કેવું હોય છે ઋણ હોય છે ક્લિયર એટલે અહીંયા 18મો સમૂહ એની અગાઉ આ ડાબી સાઈડ આગળ જઈએ આમ ડબા આમ તો અગાઉની જમણી આમ અગાઉની આમ તો છે ને અહીંયા જમણી બાજુ લખો તો જ ચાલે કારણ કે ડાબી બાજુ તો પાછા હાવ તમે અગાઉ જતા રહેશો તો પહેલો બીજો સમૂહ આવી જાય બરાબર જ્યાં તો ઋણમૂલ્ય હોય પણ ઓછું ઋણમૂલ્ય હોય એટલે જમણી બાજુએ એની આગળ ઉપર જ્યાં 17મો 16મો સમૂહ છે ને એના મૂલ્ય વધારે ઋણ હોય છે ક્લિયર તો આ ધ્યાનમાં રાખવાનું ચાલો નેક્સ્ટ આ બોર્ડ માટે જ ચાલે છો ઘણા બધા કારણો અહીંયા હું તમને બોર્ડમાં નહીં આપું એ નીટમાં JEE લેક્ચરોમાં મૂકીશ બરાબર ચાલો અહીંયા હું એવું પણ કહી દઉં કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે મૂલ્ય છે ને એન્થાલ્પી એ આયનીકરણ એન્થાલ્પી જેટલો નિયમિત નથી સર એમાંય અનિયમિતતા તો હતી તો આમાં તો વધારે અનિયમિતતા છે એટલે બહુ અઘરો થઈ જાય ટોપિક બરાબર એટલે અહીંયા આપણું પહેલું હવે એક નવું કારણ છે ચાલો નવું કારણ શું છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ડેલ્ટા EGHનું ઋણમૂલ્ય વધે 17મા સમૂહ સુધી જ જોવાનું ઋણમૂલ્ય હોય એટલે વધે છે ચાલો શું કામ વધે છે એનું આપણે એક્સપ્લેનેશન કરીએ આગળ મુજબ જ કે આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ તરફ તમે જાઓ છો બરાબર એમ જેપ્સ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે બરાબર અને પરમાણુનું કદ ઘટે છે અને નાના કદના પરમાણુમાં ઇલેક્ટ્રોન સરળતાથી ગોઠવાય છે શું કામ કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની વધુ નજીક હોય છે વિદ્યાર્થી મિત્રો
કેવો હોય છે? વધારે નજીક હોય છે, બરાબર, વધારે નજીક હોય છે, માટે ઇઝીલી ગોઠવાઈ જાય, બરાબર. અને ઇઝીલી ગોઠવાય એટલે મૂલ્ય પણ વધારે મુક્ત કરે, બરાબર. તો આ કારણ છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય વધે છે. શું કામ? કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, તેથી પરમાણુનું કદ ઘટે છે, અને નાના કદના પરમાણુમાં ઇલેક્ટ્રોન સરળતાથી ગોઠવાય છે, કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક હોય છે. ક્લિયર? એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, અને સાદી ભાષામાં લખી દઉં છું, બરાબર, કે ડાબીથી જમણી બાજુ જાઓ એટલે ડેલ્ટા ઇજીએચનું નેગેટિવ મૂલ્ય વધે છે, બરાબર. ચિહ્ન તો ઉષ્મા વધારે મુક્ત કરે છે એવું બતાવે છે. સમૂહ નંબર 17 સુધી, 18માનું તો પોઝિટિવ છે એવું મેં તમને આગળ કહી દીધું છે. ચાલો, રેડી? હાલો, હવે આપણે જોઈ લઈએ નવું કારણ, અને એ શું હશે? સમૂહનું, બરાબર. અહીંયા લખું છું કે સમૂહમાં તમે જેમ ઉપરથી નીચે તરફ જશો એમ ડેલ્ટા ઇજીએચનું, બરાબર, ઋણ મૂલ્ય ઓછું થતું જાય છે, બરાબર. ઋણ મૂલ્ય ઓછું થતું જાય છે, તો મૂલ્ય ઋણ ઓછું થાય એટલે મૂલ્ય વધારે એવું નથી સમજવાનું. પાછું કેટલી વખત બોલીશ આ વાક્ય, બરાબર. ઋણ થતું જાય છે, શું કામ થતું જાય છે? ચાલો વિચારીએ. આપણે તો આપણે લખી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પહેલું જ બાબત કે પરમાણુનું કદ કેવું થાય છે? વધે છે, બરાબર. કેવું થાય છે? વધારે થાય છે. એટલે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન, પરમાણુ કેન્દ્રથી દૂર હોય છે. કેવો હોય છે? દૂર હોય છે, માટે, બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું હોય છે. ક્લિયર? કમ્પ્લીટ? તો આ બાબત દરેક વિદ્યાર્થીઓએ મગજમાં રાખવાની. પણ અહીંયા છે ને ગુજરાત બોર્ડ માટે બે જગ્યાએ અપવાદ આવે છે, બરાબર, અને એ અહીંયા અપવાદ બરાબર સમજવાના. ચાલો, અપવાદ છે 16માં સમૂહમાં અને 17માં સમૂહમાં, બે જ બોર્ડ માટે, ખાલી બોર્ડ માટે, બીજા કોઈ માટે નહીં. નીટમાં એ વાત પછી હું અલગથી કરીશ. જો આ સમૂહ નંબર 16નું તત્વ અને આ સમૂહ નંબર 17નું તત્વ, અહીંયા ઓક્સિજન છે ને અહીંયા સલ્ફર છે, અહીંયા ફ્લોરિન છે ને અહીંયા ક્લોરિન છે. હકીકતમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, બરાબર, એટલે ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય ઘટે છે. અને અહીંયા પણ ઉપરથી નીચે તરફ જાઓ, બરાબર, એટલે હું તમને જે રીતે કહું છું એ રીતે કે ડેલ્ટા ઇજીએચનું જે નેગેટિવ મૂલ્ય છે, બરાબર, એ નેગેટિવ મૂલ્ય કેવું થાય છે? ઘટે છે, બરાબર. આ લીગલી ક્રમ હોવો જોઈએ, બરાબર, પણ આવું નથી, બરાબર, આવું નથી. આ બંને તત્વના ડેટાનો અભ્યાસ કરીએ ને તો ખબર પડે કે ઓક્સિજન સલ્ફર અને ફ્લોરિન ક્લોરિન સુધી આ મૂલ્ય કેવું થાય છે? વધે છે. સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. ઘટવું જોઈએ પણ ઓક્સિજન અને સલ્ફર પૂરતું જ. સાંભળજો, ઓક્સિજન અને સલ્ફર ડેટા જોયા, અને ડેટા જોયા પછી તમને હું રીઝન આપું છું. તો હવે એનું કારણ શું? કારણ એવું પૂછે કે ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે, તો જણાવો શું કામ વધુ છે, બરાબર. એ સમજવાનો પ્રયત્ન કરજો, ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તેમના સમૂહના તેની પછી આવેલા તત્વ કરતાં ઓછું ઋણ જોવા મળે છે. ઓક્સિજનનું મૂલ્ય ઓછું ઋણ છે, તો એનું કારણ શું, બરાબર. તો તમે જરાક કારણ વિશે વિચારવાનો પ્રયત્ન કરી. અહીંયા હિલિયમ છે, 2s2 2p5 છે, બરાબર. અહીંયા એક કારણ સમજાવી દઉં, અહીંયા હિલિયમ છે, 2s2ની જગ્યાએ 3s2 3p5 છે. અહીંયા n બરાબર 2 કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરવો, અને અહીંયા n બરાબર 3 કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરવો, બરાબર. તો એ કારણ એવું આપ્યું છે વૈજ્ઞાનિકોએ, અને એ કારણ સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર સમજો વ્યવસ્થિત રીતે, કે
ઓક્સિજન જે છે ને, ઓક્સિજન બરાબર, અને ફ્લોરિન બંનેમાં, તો અહીંયા લખું છું કારણમાં કે ઓક્સિજન અને ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, ઇલેક્ટ્રોન એન બરાબર બે કક્ષામાં દાખલ થાય છે, એન બરાબર બે કક્ષામાં શું થાય છે, દાખલ થાય છે બરાબર, જ્યાં ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધુ હોય છે. અપાકર્ષણ કેવું હોય છે, વધારે હોય છે બરાબર. અપાકર્ષણ ત્યાં પહેલે, અપાકર્ષણ તો પહેલેથી જ હાજર હોય બરાબર, પણ હજી તમે દાખલ કરો છો ને પાછું કેન્દ્રની નજીક છે, એટલે અપાકર્ષણ કેવું થઈ જાય, વધી જાય છે. જ્યારે સલ્ફર અને ક્લોરિનમાં, સલ્ફર અને ક્લોરિનમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એન બરાબર ત્રણમાં દાખલ થાય છે બરાબર, જ્યાં ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ ઓછું હોય છે, ત્યાં અપાકર્ષણ કેવું હોય છે, ઓછું હોય છે. હવે ઇલેક્ટ્રોન જ્યાં અપાકર્ષણ ઓછું હોય ને એમાં પહેલાં દાખલ થઈ જાય, એટલે એનું મૂલ્ય વધી જાય. શું કામ મોટું, કારણ કે જો અહીંયા એન બરાબર બે કક્ષા છે ને અહીંયા એન બરાબર ત્રણ કક્ષા છે, તો ઇલેક્ટ્રોન આમાં દાખલ થાય ને બરાબર, એટલે અપાકર્ષણ અહીંયા ઓછું લાગે, કારણ કે ઇલેક્ટ્રોનને અહીંયા શું કહેવાય, ગોઠવાય ત્યારે બહુ મોટો સ્પેસ મળી રહે, અવકાશ બહુ મોટો મળી રહે. જ્યારે એન બરાબર બેમાં અહીંયા દાખલ થાય ને ત્યારે કેન્દ્રની બહુ નજીક હોય બરાબર, એટલે કેન્દ્રની બહુ નજીક હોય એટલે પહેલાં જ અપાકર્ષણ તો હતું જ અંદર બરાબર, પણ હજી વધારે શું થાય છે, અપાકર્ષણ. એટલે છે ને પહેલાં એન બરાબર બેને બદલે ત્રણમાં જોડાવાનું પસંદ કરે, અને ત્રણમાં પહેલાં જોડાય એટલે મૂલ્ય વધારે હોય એનું બરાબર. તો તમને એમ થાય સર એની નીચેના તત્વોમાં એવું ન થાય, નથી થતું, એટલે તો બેમાં જ અપવાદ આપ્યું છે, એટલે તો તમે શેમાં અપવાદ આપ્યું છે, બેમાં જ બરાબર. એટલે તમને છે ને એમ કોઈ પૂછી નાખે, ધારો કે 17માં સમૂહનું તત્વ છે, તમને એવું આપી દે ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ચાલો આવો ક્વેશ્ચન જો એનસીઆરટી બોર્ડમાં આપણે પૂછાય તો તમને ઉપરથી નીચે તરફ જાઓ એટલે એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, ઋણ મૂલ્ય ઘટે, તો આવો જવાબ આવવો જોઈએ, પણ આ જવાબ ખોટો છે બરાબર. જવાબમાં તમારે અહીંયા આમ અપવાદ કરી દેવાનું, અહીંયા આપણે અપવાદ કરી દેવાનું છે, આ જવાબ તમારો કરેક્ટ પડે. કેવો પડશે? કરેક્ટ. ક્લિયર થઈ ગયું બરાબર? ઓકે, એટલે આ થોડુંક મગજમાં રાખવું, જે મૂલ્ય છે ને એ મૂલ્ય ઉપરથી નીચે તરફ જાવ એમ કેવું થતું જાય છે, ઘટતું જાય છે. ક્લિયર થઈ ગયું બરાબર? તો આ રીતે એક આખું તમારે ડેટા વાઇઝ શું કરવું પડશે, યાદ રાખવું પડશે. અને ડેટા વાઇઝ તો હું તમને નીટમાં કરાવીશ કે આના માટે તમારે આ જ યાદ રાખવાનું છે, પણ બોર્ડ માટે આ રીતે ક્લિયર કરવાનું. ક્લિયર? તો આ આખો સવાલ એનસીઆરટી બેઝ થિયરીમાં પૂછાય, ટૂંક નોંધ લખો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો આખો સવાલ લખવો પડે. કાંઈ એમ પૂછે 17માં તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શું કામ વધારે છે, 18માંનું ધન મૂલ્ય શું કામ વધારે છે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મૂલ્ય મૂલ્ય વધે છે 17માં સુધી, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઋણ મૂલ્ય ઘટે છે. ઓક્સિજન અને સલ્ફરમાં અપવાદ છે, ફ્લોરિન અને ક્લોરિન અપવાદ છે, શું કામ સમજાવો. તો આ જે તમને લખી દીધું છે એ તમારે ત્યાં કરવાનું. ક્લિયર? હવે આ જ ટોપિક હું છે ને નીટમાં ચલાવીશ, JEE માં, તો તદ્દન ડિફરન્ટ ટાઈપનો હશે, તમને MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ ત્યાં વધારે થશે. ક્લિયર થઈ ગયું બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું હતું ઇલેક્ટ્રોનનો પ્રાપ્તિ એન્થાલ્પી, હવે આજે એની પછી જોઈએ છે વિદ્યુત ઋણતા, પાઠનો છેલ્લો ટોપિક, થિયોરી માટેનો છેલ્લો ટોપિક. પછી બધું પાછળ જે પણ કંઈ આપ્યું છે એ કેટલુંક રેડોક્સ પ્રક્રિયામાં આવે છે બરાબર, અને કેટલુંક આ પાઠમાં આવે છે, તો એ બધી ચર્ચા હું તમને પોઈન્ટ પાડીને કરી દઈશ બરાબર. બોર્ડ માટે હજી ઇલેક્ટ્રોન બંધુત્તા હજી આપણી નીટની અધૂરી છે, કારણ કે બે સવાલ સાથે જ લેવા પડશે બરાબર. તો ચાલો, વિદ્યુત ઋણતા કોને કહેવાય, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું, એને ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સંયોજનમાં સહસંયોજક બંધ બને, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોનનું ભાગીદારી થાય બરાબર,
तो एवा वखते रासायणिक जे संयोजन छे ए संयोजन में सहसंयोजक बंध, आपले वाळो बंध नहीं, सहसंयोजक बंध, अने ए सहसंयोजक बंधना इलेक्ट्रॉन युग्मने पोतानी तरफ आकर्षवानी क्षमता, इलेक्ट्रॉन युग्मने पोतानी तरफ आकर्षवानी क्षमता, आकर्षवानी जे क्षमता छे ए क्षमता ने इलेक्ट्रॉन नेगेटिविटी कहे छे। एने शू कहेवामां आवे छे? इलेक्ट्रॉन नेगेटिविटी। पहेलामां इलेक्ट्रॉन आपणे मेळवता हता, आमां खाली आकर्षवानो छे, इलेक्ट्रॉन युग्म छे ने पहेलामां इलेक्ट्रॉन हतो। एटले हुं तमने कहूं छुं के बे टॉपिक मारे साथे ज लेवा पड़े, बराबर, नकर बधाने विद्युत ऋणता अने इलेक्ट्रॉन प्राप्ति बे हरखुद लागे। सहसंयोजक बंधना इलेक्ट्रॉन युग्मने पोतानी तरफ आकर्षवानी कैपेसिटी, एनो गुणात्मक माप, अने मापने विद्युत ऋणता कहेवाय। क्लियर? जो तमारे समझवू होय तो दाखला तरीके एच अने एफ नामनुं तत्व छे, बंने वच्चे तमने दसमामां समझायुं हशे अथवा नवमामां के बंने वच्चे एक 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 इलेक्ट्रॉननी भागीदारी थाय, तो अने एक सिंगल बंध बनावे, तमे आ बधुं जाणो छो। પણ હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનનું જે છે ને એ ફ્લોરિન બાજુ આકર્ષાય, તો એ આકર્ષવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને ઇલેક્ટ્રોનેગેટિવિટી કહે છે। ચાલો બીજો પોઈન્ટ, કે ઇલેક્ટ્રોનેગેટિવિટીને વિદ્યુત ઋણતાને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતું નથી, એની જેમ માપી શકાતું નથી। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોનેગેટિવિટીની જેમ એને તમે માપી શકતા નથી, બરાબર, એનું કેલ્ક્યુલેશન ન થાય। તેમ છતાં પણ, બરાબર, તેમ છતાં પણ વિદ્યુત ઋણતા માટે, તેમ છતાં પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી માટે, ઇલેક્ટ્રોનેગેટિવિટી માટે ઘણા સંખ્યાદર્શક માપક્રમ આવેલા છે, ઘણા સંખ્યાદર્શક માપક્રમ વિકસેલા છે, બરાબર। એવું કહેવાય છે નથી માપી શકાતું, પણ ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો છે, બરાબર। એ બધા માપક્રમ આપણે જેડબલી નીટમાં ભણવાના છે, અહીંયા નથી આપેલા, ખાલી નામ આપ્યા છે। એક છે પાઉલિંગ માપક્રમ, બરાબર, પાઉલિંગ માપક્રમ, એનું સૂત્ર, એનું નાનું એવું દાખલું એ હું તમને કહીશ। પછી એક છે બીજું મુલિકન અને જાફે માપક્રમ, મુલિકન અને જાફે માપક્રમ, ચાલો। પછી એક નામ આપીશ ઓલ્ડરેડ અને રેચો માપક્રમ, ઓલ્ડરેડ અને રેચો માપક્રમ, આ ત્રણ માપક્રમ છે, બરાબર, ઓલ્ડરેડ એન્ડ રેચો માપક્રમ, આ એના માપક્રમ છે જેના ઉપરથી વિદ્યુત ઋણતા નક્કી થઈ, બરાબર। આ બધામાં બેસ્ટ માપક્રમ જે છે ને એ પાઉલિંગ માપક્રમ છે, બરાબર। એટલે લખું છું કે પાઉલિંગ માપક્રમ, પાઉલિંગ માપક્રમ વધુ વપરાતો માપક્રમ છે, વધુ વપરાતો માપક્રમ છે, બરાબર। હું તમને અત્યારે જે વિદ્યુત ઋણતા આપું છું ને, બરાબર, એ વિદ્યુત ઋણતા બધી પાઉલિંગ પ્રમાણે આપું છું, જેના પ્રમાણે પાઉલિંગ। હવે એણે કેવી રીતે આ કર્યું તો એ હું તમને કહું, એણે બધા તત્વની અંદર ફ્લોરિન નામનું તત્વ છે, ફ્લોરિન, તો એ ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને સૌથી વધુ ગણી, સૌથી વધુ ગણી। એણે એવું વિચાર્યું કે ફ્લોરિન સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષે, ગણી અને પોતાની રીતે, બરાબર, પોતાની રીતે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય, ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય 4 સૂચવ્યું હતું। કેટલું સૂચવ્યું હતું? 4। ફ્લોરિનની પાઉલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા 4 છે,
કેટલી છે? 4. આ ધ્યાનમાં રાખવાની. ક્લિયર? ઓકે, વિદ્યુત ઋણતા એટલે તો મેં તમને સમજાવ્યું ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની કેપેસિટી, બરાબર? એણે 4 મૂલ્ય શું કર્યું? સૂચવ્યું, બરાબર? ચાલો, આ 4 બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે થોડા આગળ વધીએ એનાથી, કે વિદ્યુત ઋણતા કોઈ પણ આપેલા તત્વ માટે અચળ ન હોય, કોઈ દિવસ અચળ ન હોય. તેનું મૂલ્ય છે ને બે બાબત પર આધાર રાખે કે એ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે તેના પર, બરાબર? અહીંયા હું લખું છું કે ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય, બરાબર, મૂલ્ય આપેલા તત્વ માટે અચળ નથી, આપેલા તત્વ માટે અચળ નથી. તમને હું એમ કહું કે ફ્લોરિન માટેનું મૂલ્ય 4 જ રહે એ વાત ખોટી, બરાબર? તેનું જે મૂલ્ય છે ને, તેનું મૂલ્ય, બરાબર, એ કયા તત્વ સાથે જોડાયેલું છે, બરાબર, જોડાયેલું છે તેના પર આધાર રાખે છે. તેના પર શું કરે છે? આધાર રાખે છે. કોઈ તત્વ કોઈ સંયોજનમાં, એ બે પરમાણુમાં એક પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તો પછી બીજા કોઈ સંયોજનમાં ઓછી પણ હોઈ શકે, બરાબર? એટલે તો મેં કીધું ને, ચોક્કસ રીતે મૂલ્ય માપી શકાય નહીં. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ મગજમાં તમારે શું કરવાનું? રાખવાનું. હવે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાને આપણે વિદ્યુત ઋણતા કહીએ છીએ. તો તમને એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે જેટલો પરમાણુ કેન્દ્રથી નજીક હશે ને એટલું વધારે આકર્ષાશે, બરાબર? એટલે તમારે ખાસ વ્યવસ્થિત રીતે તમારે શું કરવાનું છે? ધ્યાનમાં રાખવાનું કે પહેલી વસ્તુ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તમે જાઓ છો, બરાબર, એમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અથવા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. પહેલું તો એ લખીએ કે પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. ઓકે, પરમાણુ ત્રિજ્યા ઘટે છે એટલા માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ કેવું થાય છે? વધે છે. અને આ જ આકર્ષવાની ક્ષમતાને તો આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી કહીએ છીએ. એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી આવર્તમાં જમણી ડાબીથી જમણી બાજુ ઝડપ જતા કેવી થાય છે? વધે છે. હવે આ જ વસ્તુ તમે સમૂહ માટે પણ સમજાવી શકો વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ તમે સમૂહ માટે પણ શું કરી શકો? સમજાવી શકો. કઈ રીતે સર? તો જો આ રીતે અહીંયા ધ્યાન આપો કે જે સમૂહ છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પહેલી વસ્તુ કે પરમાણુનું કદ વધે છે, બરાબર? પહેલામાં તો પરમાણુનું કદ ઘટે છે. પરમાણુનું કદ કેવું થાય છે? વધે છે. પરમાણુનું કદ વધવાથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ ઘટે છે. અને આકર્ષણ ઘટે છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે, બરાબર? પણ એક વાતની હું તમને ચોખવટ કરી દઉં કે સમૂહ 18ના તત્વની ઇલેક્ટ્રોનેગેટિવિટીની કમ્પેરિઝન કરવાની કોઈ દિવસ આવે જ નહીં. શું કામ? કારણ કે સમૂહ 18ના તત્વો કોઈ સાથે બંધ બનાવતા જ નથી. બંધ બને ને સહસંયોજક બંધ તો જ ઇલેક્ટ્રોનેગેટિવિટી આવે. એટલે 17માં સમૂહની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, એટલે પછી 18માં સમૂહનું કોઈ તત્વ આપે જ નહીં કોઈ દિવસ. પણ જો આવે તો તમારે એની કાળજીપૂર્વક ધ્યાન રાખી અને એને સાઈડમાં તારવી દેવો પડે, બરાબર? ઓકે, આ મેં ખાલી NCERT બેઝ જ ચલાવ્યું છે. હજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ JEE નીટ માટે શું છે બાકી છે, બરાબર? એ હવે પછીના લેક્ચરોની અંદર એ વસ્તુ તમને કરાવવામાં આવશે, બરાબર? ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? તો તમે જુઓ કે આની અંદર આપણે જે પણ કંઈ કર્યું છે
એમાં આ એક સવાલ આપણે એનસીઆરટીનો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો વાંચવાનો, બરાબર, પછી વિદ્યુત ઋણતાવાળો આખો સવાલ એનસીઆરટી માટે વાંચવાનો, આયનીકરણ એન્થાલ્પીવાળો સવાલ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ માટે એન્થાલ્પીનો વાંચવાનો, પછી પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વાંચવાની, અને એની પછી આગળ ડોબ્રેનરનો નિયમ, ન્યુલેન્ડનો નિયમ, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની નોંધનીય બાબતો અને આધુનિક આવર્ત કોષ્ટકની નોંધનીય બાબતો, પછી એસ બ્લોક ના ગુણધર્મો, પીના, ડીના અને એફના આટલા સવાલો વાંચવાના. બાકી બધા જે કાંઈ વધારાની માહિતી છે એ બધી તમારે વિદ્યાર્થી મિત્રો એને શેમાં વાંચવાની છે, જી નીટ માટે, એમસીક્યુ માટે. ક્લિયર? તો આમ અહીંયા તમારો છે ને બોર્ડ લેવલે થિયરીનો પાઠ પૂરો. હવે તમારી ચોપડીમાં રાસાયણિક ગુણધર્મમાં વલણ આપ્યા છે, પછી એમાં સંયોજકતા, ઓક્સિડેશન અવસ્થા એ બધું છે ને એ તમારે રેડોક્સ પ્રક્રિયામાં આવશે, બરાબર. અહીંયા આપણે ભણવાનું, કેમ કે તમને અહીંયા ઓક્સિડેશન અવસ્થા વિશે ખબર જ નહીં હોય, બરાબર, એટલે હું તમને આ બધી બાબત ત્યાં કરાવીશ. અને હવે અહીંથી જે છે એ બધા જેડબલી નીટના જે કાંઈ પોર્શનો બાકી છે, બરાબર, એ અહીંથી આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, ક્લિયર? હવે પછીના લેક્ચરમાં પ્રાપ્તિ એન્થાલ્પીના, જીનીટ અને વિદ્યુત ઋણતા વિશે વાત આપણે કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.